180 ધાંધળ પ્રજાપતિ સમાજ ટ્રસ્ટ અને 180 પ્રજાપતિ યુવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજે પ્રજાપતિ 66 છાત્રાલય અમદાવાદ હાઈવે ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાની બીજી ઘાતક લહેરમાં 100થી વધુ સમાજના સ્વજનો ગુમાવ્યા હતા. તેમની યાદમાં તેમના પરિવારોને સાપત્ય અને સહાનુભૂતિ મળે તેમજ સમાજને ક્યારેક ખોટ ન પુરાય તેવા ગુમાવેલા સ્વજનોને દિવ્ય આત્માને શાંતિ મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણી સુરેશભાઈ પ્રજાપતિ, જયંતિભાઈ ઝાલોરિયા અને લાલજીભાઈ પ્રજાપતિએ સમાજના ગુમાવેલ સ્વજનોને શ્રદ્ધાંજલિ આપીને સમાજને સંદેશો આપતા જણાવ્યું હતું કે ફરી આવનાર ત્રીજી લહેરની શક્યતાઓને લઈને કોરોનાથી બચવા કામ સિવાય ભીડભાડવાળી જગ્યાએ કોઈએ જવું નહીં અને સમાજના કેટલાક પ્રાસંગિક કાર્યક્રમો સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે યોજવા સલાહ આપવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં 180 પ્રજાપતિ સમાજ ટ્રસ્ટના અગ્રણીઓ અને 7 ગુણના પ્રમુખશ્રીઓ, યુવા સંગઠનો, કાર્યકરો તેમજ સમાજના વડીલો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજના ગુમાવેલ સ્વજનોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.